ગઈ સાંજે ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગરજનોની રાખવામાં આવી હતી આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જે છેડતી બાબતની ઘટના બની હતી તે શહેરના તમામ લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી આ મીટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દિયોદર એસપી સહિત ભાભર પીએસઆઈ એનપી સોનારા ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે જાણવા મળતી માહિતી મુજબ ભાભર શહેરના રુલિયાનગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુ સંકાલ જોવા ગયા હતા ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાધ્વીજીએ બુમા બુમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા બાદમાં સાધ્વીજી દ્વારા જૈન સંઘને આ વાતની જાણ કરાતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા છેડતીની ઘટના વાયુ શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા બાબર પોલીસ મથક પોલીસની લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓ પકડવા માટે કામી લાગી ગયેલ હતી જેવી કે ભાબર લોકલ પોલીસ ટીમ

કે તમને કોઈને પણ ક્યાંયથી એક પણ વસ્તુ જાણવા મળે કે વીસ ટકા બી અમને સબ છે આ હોઈ શકે તો મેં મારો નંબર પણ શેર કર્યો છે બાબરના તમામ ગ્રુપોમાં મૂક્યો છે સાહેબે તમામ વસ્તુ તમને કીધી અમે જે જે પ્રયત્નો કર્યા છે એના સિવાય પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે વિક્ટીમ છે એમની પાસેથી આપણે એમનો સ્ક્રેચ બનાવવા એક પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારનો માણસ હતો એમ તો એમણે જેટલું બી એમના મગજમાં યાદ હતું એના આધારે આપણે એક સ્ક્રેચ બે બનાવ્યા છે જે આપણે દરેક ગ્રુપોમાં મૂક્યા છે એમાં પણ નંબર મૂક્યો છે અગર કોઈ રૂબરૂ નથી આવવા માંગતા તો ફોનથી પણ માહિતી આપશો તો તમારી ઓળખ ગુપ્ત રાખીશો ક્યારેય કોઈ સમક્ષ અમે રજૂ નહીં કરીએ કે ભાઈ આ વ્યક્તિ અમને નામ આપ્યું છે તમને જે પણ જે કંઈ આપને લગતી એક પણ કડી મળે તો અમને અવશ્ય જાણ કરશો અમે તમારું રૂણી રહીશું આ બાબત માટે કે જે સૌથી ખરેખર આ બાપર સંઘમાં જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની બાપરમાં આપણે ખાસ તકેદારી રાખવી પડશે અને સાધુ સાધુજી ઉપર કોઈ પણ હુમલો થાય એ જૈન શાસનની નિંદા થવા બરાબર છે એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે આજ રોજ બાપરનગર અમે આવ્યા છીએ બાબરમાં જે આજે ઘટના બની છે બહુ દુઃખદ બની છે આજે એ ઘટનાને અમે વખોડીએ છીએ જે સાધ્વીજી ભગવંત ઉપર જે બે છોકરાઓએ જે એમને છેડવાના પ્રયાસ કર્યા અને એવો પ્રયાસ કર્યો કેવા જેવો નથી અમને જ્યારે સુરતમાં ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે અને અમે સુરતથી પચાસ છોકરાઓ ભેગા નીકળીને આભર આવ્યા અને અમે આ ઘટનાને એવી વખોડીએ છીએ આ ઘટના બીજી વાર ના બને ને એટલા માટે અમે એક પણ અહીંયાથી હલવાના નથી અને અહીંયા જ રહેવાના છે અને જૈન શાસનમાં આવો કિસ્સો બીજી વાર બને નહીં અને આ કિસ્સાને એવી રીતે કરો છો કે એને એવો પકડીને લાવીને ચોરાના ચોકમાં ઉભો રાખો ને કે દુનિયા જોવે જૈન સાધુ સાધવી કંઈ જોવાના ખેલ છે તમારી માટે સાધ્વીજી ભગવંતોને આવી રીતના તમે કરો છો હે આજે ઘરમાં દીકરીને છેડછાડી થઈ હોય ને તો તમે આખા તૂટી પડો છો આ તો સાધ્વીજી ભગવંતો છે જૈન શાસન રખોપો કરવાવાળા છે જૈન શાસનમાં આવી ઘટના બને છે એનું અમને દુઃખદ દુઃખદ વેદના છે ને આગળ બાબર સાથે અમે છીએ અને બાબર સંઘ જે કરે એની સાથે અમે બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મારા સાહેબ થલે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય એવું જૈન સમાજ ઈચ્છે છે આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી માટે જલ્દીમાં જલ્દી આ લોકોને પકડે તેઓ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી છે અને એ લોકો કાર્યવાહી કરે છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ લોકોને પકડી અને જેલના હવાલે કરો પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી પણ સારું છે છે સિોતરા ગામના શિક્ષકો વગરની ભણતી દીકરીઓનો તમામ ખર્ચ ઉપાડી સાચા અર્થમાં શિક્ષણ જ્યોત જગાવી મા બાપ તરીકેની અદા કરી રહ્યા છે ફરજો સિધોતરા ગામના શિક્ષકો મા બાપ વગરની ભણતી દીકરીઓનો તમામ ખર્ચ ઉપાડી સાચા અર્થમાં શિક્ષણ જ્યોત જગાવી મા બાપ તરીકેની અદા કરી રહ્યા છે ફરજો ફરજુક છે કોઈ કોઈને સ્વાર્થ વગર મદદ કરતો નથી પણ સિધોતરા ગામના શિક્ષકોની સેવા કંઈક અલગ જ સામે આવી છે જે દીકરીના મા બાપ ન હોય એવી દીકરીનો ભણવાનો તમામ ખર્ચ શિક્ષકોએ ઉપાડી ને સાચા અર્થમાં આવી દીકરીના મા બાપ તરીકેની જવાબદારી ઉપાડી છે શાળાના આચાર્ય અને શિક્ષકોની ઝુંબેશ છે કે મા બાપ વગરની દીકરી આર્થિક પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે આવી દીકરીઓનો પુસ્તકો કપડાં અને ભણવાનું તમામ સાધન સામગ્રી પૂરી પાડે છે કહેવાય છે કે દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય છે અને જે એ જ લક્ષ્મીના અવતારને સરસ્વતી ધામમાં ક્યાંક કચાશ ન રહી જાય એવું ધ્યાન રાખીને દીકરીઓ માટે શિક્ષકોએ લાગણી બતાવી છે જે અન્ય શાળા અને શિક્ષકો માટે ઉદાહરણ પૂરું પાડે છે માત્ર શિક્ષણ જ નહીં પણ સામાજિક જવાબદારીઓ ઉપાડી ને બનતી તમામ મદદ કરી ને સાચા અર્થમાં શિક્ષકોએ ગુરુનું સ્થાન લીધું છે શાળામાં ધોરણ એક થી આઠ સુધી વ્હાલી દીકરીની યોજના લોકપાળા તકી ચલાવવામાં આવે છે જેમાં શિક્ષકો આર્થિક મદદ કરી આવી દીકરીને જરૂરિયાત મુજબ તમામ મદદ કરવામાં આવી રહી છે વાત નાની છે પણ આશ્ય મોટો છે જે આવનાર ભવિષ્ય માટે ઘણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે એમાં કોઈ શંકા જ નથી અમારી સિદ્ધોત્રા પ્રાથમિક શાળામાં ગત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એક યોજના અમલમાં મૂકી અને મારા શાળા સ્ટાફનો અને મારો વિચાર હતો કે ભાઈ આપણી શાળામાં જે એવી દીકરીઓ ભણે છે કે જેમના મમ્મી નથી પપ્પા નથી કે મમ્મી પપ્પા બને નથી તો એવી દીકરીઓને કોઈ ખર્ચના અભાવે શિક્ષણ આઠ સુધીનું શિક્ષણ એનો અટકી ન જાય એવા ધ્યેય સાથે અમે એક યોજના અમલમાં મૂકી એક એવો વિચાર આવ્યો અને એ વિચાર અનુસંધાન અમે સ્ટાફ સમક્ષ મૂક્યો છવ્વીસમી જાન્યુઆરીએ ગામ લોકો સમક્ષ મૂક્યો અને ગામ લોકોએ વિચારને વધાવ્યો અને એ અનુસંધાને અમે એક વ્હાલી દીકરી યોજના ચાલુ કરી જે અંતર્ગત અમારે અત્યારે છ જેટલી દીકરીઓ આનો લાભ મળ મેળવે છે ગત વર્ષે અમારી જોડે સાત દીકરીઓ હતી આ વખતે એવી છ દીકરીઓ છે કે જે વાહાલી દીકરી યોજનામાં સમાવેશ થાય છે થયેલો છે અને એ દીકરીઓનો તમામે તમામ ખર્ચ એટલે કે માની લો કે એના ચોપડા છે સ્કૂલ બેગ છે યુનિફોર્મ છે કે પેન પેન્સિલ રબર કંપાસ સંચો એ તમામે તમામ વસ્તુઓ શાળામાંથી આપણે આપીએ છીએ એમને નિઃશુલ્ક અને એની સાથે સાથે જો એ છઠ્ઠા ધોરણમાં છે કે આઠમા ધોરણમાં છે અને એને ક્યાંય બાહ્ય પરીક્ષા આપવા માટે જવાનું થતું હોય તો એનું ભાડું સાથે પણ આપણે શાળામાંથી નિઃશુલ્ક રીતે આપીએ છીએ મારી સિદ્ધોદરા પ્રાથમિક શાળાની અંદર દીકરીઓ માટે વ્હાલી દીકરી નામે એક યોજના ચાલે છે જે અંતર્ગત એવી દીકરીઓને જેમને મમ્મી પપ્પા યાદ નથી કે પપ્પા બંને યાદ નથી તેવી તમામ દીકરીઓને ભણવાની તમામ સામગ્રી શાળા સ્ટાફ તરફથી નિઃશુલ્કપણે આપવામાં આવે છે બનાસકાંઠાની અંદર એક એવી શાળા છે જ્યાં બાળકોના વારે ચડ્યા છે શાળા સ્ટાફ સર્વ ગણ જે અંતર્ગત શાળાની અંદર જે વિદ્યાર્થીનું એમના માતા પિતા વગરની છે તેમને ખૂબ સારી સુવિધા મળે છે મારું નામ ઠાકોર સોમાબેન શ્રવણજી છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું મારી શાળામાં વાલી દીકરી યોજના છે જેમાં મને રબર પેન્સિલ સંચો કંપાસ કલર બે જોડી વગેરે મળી રહે છે તે માટે હું ખુશ છું ભારત બંધની અસર ધાનેરામાં જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રીલી નીકાળી આવેદન પત્ર આપવામાં આવ્યું ભારત બંધની અસર ધાનેરામાં પણ જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રીલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું આજે એસસી એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી સવારથી જ સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે દસ વાગે એસસી એસટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી

બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો એના અનુસંધાને આજે એકવીસ ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધુ એલાન આજે સફળતાપૂર્વક રહ્યું ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસ ડીએમ સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકોએ ભા ધાનેરા બંધનું એલાન આપેલું આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો આપ સર્વે મહામીન રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનર કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીની અને સુપ્રીમ કોર્ટના મિત્રો આભાર નવનિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી ચાર્જ સંભાળ્યો વર્ષ બે હજાર પંદર ની બેન્ચના આઈએસ અધિકારી શ્રી મિહિર પટેલ આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગત જનનીમાં અંબાના દર્શન કરી તેમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો શ્રી મિહિર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા જેમની બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થઈ છે આજ રોજ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરી તેઓ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમનો પદભાર સંભાળ્યો હતો જ્યાં કર્મચારી શ્રીઓને તેમની ટીમ બનાસના લીડર તરીકે તેમને આવકાર્યા હતા જિલ્લાના અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જો કે આજે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જો કે આજે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના લોકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો આજે રેલી નીકાળી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાની વાત કરી હતી સમાજના લોકોએ કહ્યું કે કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલા જજમેન્ટ ન્યાયપૂર્ણ નથી જેથી આ અંગે વિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી તેમણે કહ્યું આગામી દિવસોમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો બાબા સાહેબના માર્ગે આગળ વધી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી ઓકે ઓકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે એસસી એસટી વર્ગીકરણનું જજમેન્ટ આપ્યું છે ખરેખર એસસી એસટી ની જે એકતા છે એ તોડવાનું કામ સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ રહ્યું છે એટલે અમારે એસસી એસટી ની એક માંગણી છે કે આ જે જજમેન્ટ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને સંસદમાં એનો અધ્યક્ષનો કાયદો લાવવામાં આવે અને

સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું એસસી અને એસટી સમાજની અનામતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે આજે ઇકબાલગઢ વિરમપુર સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો એસસી અને એસટી સમાજની અનામત મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બંધ પાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ વિરમપુર બજારની તમામ દુકાનો બંધ રાખી વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈ અમારો વિરોધ છે આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે ત્યારે આ નિર્ણય મોફુક રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધના એકાંતને સમર્થન આપ્યું છે